ટીવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રની મૂળભૂત સમસ્યા કહીએ કે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કહીએ જરૂરિયાતોની અસીમિતતા અને જરૂરિયાત પૂરી કરવાના સાધનોની સીમિતતાથી અર્થશાસ્ત્રની શરૂઆત થાય છે સમાજ જીવનનો વિકાસ થયો ત્યારે પરસ્પરની જરૂરિયાતો સંતોષવાની પદ્ધતિ વિકસી કોઈ એવી સ્થિતિ હોય કે આપણી જરૂરિયાત બધાની જરૂરિયાત જેટલી જ તે વસ્તુ હોય તો વિનિમય કરવાની જરૂર ન પડે એ દરેક વ્યક્તિ પાસે એટલા પૂરતા પ્રમાણમાં હોય જ જેમ કે સૂર્યપ્રકાશ છે એક સમય એવો હતો કે પાણી પણ જેનો વિનિમય કરવાની જરૂર ન પડતી બધાને તેમની જરૂરિયાત પ્રમાણે મળી રહેતું પણ અત્યારે સમય એવો છે કે દરેકની જરૂરિયાત જેટલી વસ્તુ બધા પાસે હોતી નથી એટલે મને મારી જરૂરિયાત પૂરી કરવી પડી કરવી હોય તો સામે બદલામાં કોઈ અન્ય વ્યક્તિની જરૂરિયાત મારે પૂરી કરવી જોઈએ આમ વિનિમય પ્રથાનો ઉદભવ થયો પરસ્પરની જરૂરિયાત પૂરી કરવી એ વિનિમય અને વ્યાપાર વિકસ્યો વ્યાપાર નાણાંથી પણ થઈ શકે વસ્તુઓથી પણ થઈ શકે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ અથવા સેવા અથવા નાણું વ્યાપાર નાણાંનો પણ હોઈ શકે આંતરરાષ્ટ્રીય વ્યાપારની આ શ્રેણીમાં આજે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની વિભાવના અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર રાષ્ટ્રીય વેપારથી કઈ રીતે અલગ પડે છે તે વિશે સમજશું વેપાર જેમ આપણે કહ્યું કે એનો મૂળ ઉદ્ભવનું બિંદુ વ્યક્તિની જરૂરિયાત છે બે વ્યક્તિ પરસ્પર જરૂરિયાતો પૂરી કરે વિનિમય કરે અને વ્યાપાર કરે સમાજનો વિકાસ થયો ત્યારે બે સમાજ વચ્ચે અથવા તો બે સમૂહ વચ્ચે વેપાર ઉદભવ્યો આ વેપાર બે પ્રદેશો વચ્ચે હોઈ શકે દેશના અલગ અલગ વિભાગો વચ્ચે હોઈ શકે અને એકથી બીજા રાષ્ટ્ર વચ્ચે પણ હોઈ શકે વેપારનું મૂળ કારણ છે આપણી પાસે બધા જ એ સાધનોનો અભાવ જે આપણી જરૂરિયાત પૂરી કરી શકે આપણી પાસે એ બધું જ નથી કે જે આપણને જોઈએ છે તો એ મેળવવા માટે આપણે વેપાર કરીએ છીએ બદલામાં વસ્તુ આપીએ બદલામાં નાણું આપીએ છીએ અથવા અન્ય કોઈની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ પ્રાદેશિક ભિન્નતા હોય કે રાષ્ટ્રીય ભિન્નતા હોઈ શકે કુદરતે બધાને બધા જ સાધનો એક સરખા પ્રમાણમાં અને એક સરખી ગુણવત્તાવાળા નથી આપ્યા જેમ કે બધા પાસે જમીન હોય જ નહીં જમીન હોય તો બધાની ગુણવત્તા એક સરખી ન હોય કોઈ એક જગ્યાએ જમીન એટલે કે કુદરતી એવી સંપત્તિ હોય કે જ્યાં દરિયાઈ વાહન વ્યવહાર સારો વિકસી શકે તો એ દરિયાને કારણે જમીનમાં એટલી બધી ખારાશ હોય કે કૃષિ એક્ટિવિટી થઈ શકે નહીં કૃષિ ઉત્પાદન થાય એવી જમીન અન્ય પાસે હોય તો અનાજનું ઉત્પાદન થાય જો અનાજનું ઉત્પાદન થઈ શકતું હોય તો ફળોનું ઉત્પાદન ન થઈ શકતું હોય તેવી જ રીતે મૂડીનું પ્રમાણ અને ગુણવત્તા શ્રમિકોનું પ્રમાણ અને ગુણવત્તા સાહસ ક્ષમતા આ બધા સાધનો એક સરખા નથી હોતા આ મૂળભૂત પરિસ્થિતિમાંથી વ્યાપાર જન્મે છે જેમ કે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન થાય છે પણ આસામમાં કપાસનું ઉત્પાદન નથી થતું તેવી જ રીતે ગુજરાતમાં ચાનું ઉત્પાદન નથી થતું આ બંને જરૂરિયાતો પરસ્પર બે રાજ્યોના લોકોએ સંતોષવી હોય તો વ્યાપાર અસ્તિત્વમાં આવે છે આસામ અને ગુજરાત વચ્ચેનો વ્યાપાર ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેનો વ્યાપાર આ વ્યાપાર રાષ્ટ્રીય વ્યાપાર છે પણ જ્યારે બાંગ્લાદેશ અને ભારતમાંથી ચોખાની નિકાસ આફ્રિકાના રાજ્યમાં થાય છે ત્યારે એ બે દેશો વચ્ચેનો વ્યાપાર આંતરરાષ્ટ્રીય વ્યાપાર બને છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિશે જે આપણે સમજ મેળવવાના છીએ તેના પર એક નજર કરીએ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો કોન્સેપ્ટ શું છે અને એ રાષ્ટ્રીય વ્યાપારથી કઈ રીતે અલગ પડે છે તેના વિશે આપણે આજના મુદ્દામાં આગળ વધવાના છીએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે એક્સચેન્જ ઓફ ગુડ્સ સર્વિસીસ એન્ડ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન બિટવીન ટુ કન્ટ્રીઝ ઓર ટેરિટરીઝ જેમાં બીજો મુદ્દો આવે છે લેબર ડિવિઝન એન્ડ સ્પેશિયલાઇઝેશન બે મુદ્દાને વિસ્તારથી જોઈએ કે જ્યારે વસ્તુ સેવાઓ અને ઉત્પાદનના સાધનોની બે દેશો વચ્ચે હેરફેર થાય છે અથવા બે સરહદો વચ્ચે ફેરફા હેરફેર થાય છે ત્યારે વ્યાપાર અસ્તિત્વમાં આવે છે લેબર ડિવિઝન એટલે શ્રમ વિભાજન અને વિશેષીકરણ સ્પેશિયલાઇઝેશન આ બે મુદ્દાઓના આધારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અસ્તિત્વમાં આવે છે અને આગળ વધે છે એક સમય એવો હતો કે ઉત્પાદનના સાધનો એકથી બીજા દેશમાં ગતિશીલ થઈ શકતા નહીં જઈ શકતા નહીં ઉત્પાદનનું સાધન જમીન એવું છે કે જે આજે પણ એકથી બીજા દેશમાં જઈ શકતો નથી તો એ જમીનમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે વસ્તુનો વેપાર કરવો ભાગે શ્રમિકોની ગતિશીલતા પ્રમાણમાં વધી છે પહેલાંના સમયમાં ભાષા રહેણીકરણી ખોરાક એ બધાની વિભિન્નતા સંદેશ વ્યવહાર અને વાહન વ્યવહારની સુવિધાઓનો અભાવ એના કારણે શ્રમિકો પણ એકથી બીજી જગ્યાએ ગતિશીલ ન હતા એટલે એ લોકો દ્વારા થતું ઉત્પાદન વ્યાપાર કરવામાં આવતું ઉત્પાદનનું સાધન મૂડી સૌથી વધારે ગતિશીલ છે ગતિશીલ એટલે એકથી બીજા દેશમાં જઈ શકે એકથી બીજા વ્યવસાયમાં જઈ શકે આ ગતિશીલતા છે જમીન એવી છે કે જ્યાં અમુક વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તો અન્ય વસ્તુઓનું ઉત્પાદન બહુ મુશ્કેલી થાય અન્ય વસ્તુના ઉપયોગમાં જમીનને લઈ શકાય નહીં શ્રમિકને અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરવામાં રોકવું હોય તો એને ટ્રેનિંગ આપવી પડે એના માટે કેળવવો પડે તો આ રીતે જ્યારે ઉત્પાદનના સાધનોનું મૂવમેન્ટ થાય છે અથવા ઉત્પાદનના સાધનોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓનું મૂવમેન્ટ થાય છે અને એ બે દેશો વચ્ચે બે સરહદો વચ્ચે મૂવમેન્ટ થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અસ્તિત્વમાં આવે છે બીજો મુદ્દો છે સ્પેશિયલાઇઝેશન એન્ડ લેબર ડિવિઝન શ્રમનું વિભાજન શ્રમ વિભાજન એટલે અહીંયા ખાસ કોઈ વસ્તુના ઉત્પાદનમાં વિશેષીકરણ કરું આપણે હમણાં થોડીવાર પહેલાં એ રીતે ચર્ચા કરી કે કોઈ બધા દેશો પાસે ઉત્પાદનના બધા સાધનો એક સરખા પ્રમાણમાં અને એક સરખી ગુણવત્તાવાળા નથી હોતા હવે ધારો કે કોઈ કુદરતી જ એવો એક દેશ હોય કે જ્યાં પ્રાકૃતિક સંપત્તિ પણ હોય તેના શ્રમિકો પણ કુશળ અને ટેલેન્ટેડ હોય તો એવો દેશ તો બધી જ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે તેમ છતાં એ બધી વસ્તુઓનું ઉત્પાદન ન કરે અને અમુક જ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં પોતાના સાધનોને રોકે અને બીજી વસ્તુ જે ઉત્પાદન નથી કરતો એ અન્ય દેશમાંથી ખરીદે તો આ શ્રમ વિભાજન થયું કે એક દેશ એક જ વસ્તુના ઉત્પાદનમાં વિશેષીકરણ કરે છે તો વિશેષીકરણના કારણે વ્યાપાર અસ્તિત્વમાં આવે છે આ રીતે વિશેષીકરણ પ્રાકૃતિક પણ હોઈ શકે ઉદાહરણ તરીકે ભારત પાસે બધું જ છે પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે આપણે અન્ય દેશો પર આધાર રાખવો પડતો હોય છે એક સમય એવો હતો કે ટેકનોલોજી અને એના નોલેજ માટે આપણે અન્ય દેશો પર આધાર રાખવો પડતો એ વસ્તુનો પણ વેપાર કરવો પડતો પણ ધારો કે વિજ્ઞાન અને કુશળતા બંનેનો વિકાસ થયો અને આપણે ટેકનોલોજીનો વેપાર કરવો નથી પડતો ખરીદવી નથી પડતી તેમ છતાં આપણે અમુક વસ્તુઓ માટે તો આંતરરાષ્ટ્રીય વેપાર કરવો પડતો હોય છે આમ શ્રમ વિભાજન અને વિશેષીકરણના આધારે આપણે એ માટેનું વ્યાપારનું કારણ મૂળભૂત કહી શકીએ એમ વ્યાપાર અસ્તિત્વમાં આવે છે ડિફરન્સ શું છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે અહીંયા આપણે જ્યારે બે વ્યાપાર વચ્ચેની ભિન્નતા જોશું તો એમાં ક્લાસિકલ ઇકોનોમિસ્ટ અને મોડર્ન ઇકોનોમિસ્ટ એ બેના વિચારો જોઈએ છીએ તો ક્લાસિકલ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મંતવ્ય પ્રમાણે ફેક્ટર ઇમ મોબિલિટી નેશન્સ એટલે કે ઉત્પાદનના સાધનો બે દેશો વચ્ચે ગતિશીલ નથી હોતા એટલે વ્યાપાર અસ્તિત્વમાં આવે છે જે વસ્તુઓ અને સેવાઓનો હોય છે જમીન બીજે ન જઈ શકે એટલે જમીનમાંથી ઉત્પન્ન થતી વસ્તુ બીજે જાય બીજું છે ડિસિમિલર સ્ટાન્ડર્ડ ઓફ પ્રોડક્શન જેમાં કેન્સ જે વસ્તુ કહે છે એનો મુદ્દો છે નોન કમ્પિટિંગ ગ્રુપ ઓફ લેબર્સ એડમ સ્મિથનો મુદ્દો છે ઇમ્પોર્ટન્સ ઓફ એમિગ્રેશન એન્ડ મિલનો મુદ્દો છે ફ્લો કેપિટલ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી અલગ અલગ વિચારો કોઈ અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી અને ફેક્ટર ઇમોબિલિટીને મહત્વ આપ્યું છે ઉત્પાદનના સાધનો જઈ શકતા નથી અન્ય દેશમાં એટલા માટે એ વસ્તુનું ઉત્પાદન કરી અને વસ્તુનો વેપાર કરાય છે આ પ્રશિષ્ટ વિચારસરણી હતી જેમાં કેન્સનો જે આપણે મુદ્દો જોયો કે

કે અમુક શ્રમિકો ખાસ અમુક વસ્તુનું ઉત્પાદન વધારે સારી રીતે કરી શકે છે ઓછા ખર્ચે કરી શકે છે તો એ વસ્તુના ઉત્પાદનમાં તે દેશ કુશળતા પ્રાપ્ત કરશે એનું ઉત્પાદન વધારશે અને અન્ય દેશોમાં વેચાણ કરશે તો આ રીતે ક્લાસિકલ ઇકોનોમિસ્ટના આધારે વેપાર શા માટે અસ્તિત્વમાં આવે છે એ જોયું અલગતા ભિન્નતા ક્યાં છે તો ભિન્નતા આવે છે ડિફરન્સ ઇન કરન્સીઝ ડિફરન્ટ નેશનલ પોલિસીઝ ડિફરન્સ ઇન માર્કેટ એટલે કે બજારોની બજારોનું લક્ષણ અલગ છે બજાર તો અલગ છે જ પોલિટિકલી ડિફરન્ટ પોલિસીઝ એન્ડ ઇકોનોમિક નેશનલિઝમ સૌથી પહેલાં આપણે એક સમય એવો પણ હતો કે જ્યાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર સુવર્ણ ધોરણના આધારે થતી ગોલ્ડ સ્ટાન્ડર્ડ જ્યારે ઉપયોગમાં લેવાતું ત્યારે અલગ અલગ દેશો વચ્ચે વેપાર વિનિમયમાં વસ્તુના બદલામાં સોનું ચૂકવાતું પણ આપણે જોયું કે વીસમી સદીનો ઉત્તરાર્ધ બે વિશ્વયુદ્ધો આ બધા સમયે સુવર્ણ ધોરણ છે એનો નાશ થયો એ અસફળ રહ્યો એના પછી બધા દેશોએ પોતપોતાની કરન્સીનો વિકાસ કર્યો આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડોલર હાર્ડ કરન્સી મનાય છે તે સિવાય પણ ઘણી બધી કરન્સીસ પોતપોતાના દેશોએ વિકસાવેલી હોય છે આ ડેવલપ કરેલી કરન્સી એનું મૂલ્ય અન્ય દેશોમાં અલગ હોય છે જેમ કે ભારતીય ચલણથી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર ન કરી શકીએ એના માટે અલગ અલગ કરન્સીના કિંમતને આધારે અલગ અલગ દેશોના વિનિમયનો દર પણ અલગ હોય છે કોઈ એક વસ્તુની કિંમત જે રૂપિયામાં ગણતરા ગણતરી કરતા હોઈએ તે જ ડોલરમાં ગણતરી કરવી હોય તો વિનિમય દર અલગ થઈ શકે અન્ય દેશોના ચલણનું મૂલ્ય અલગ હોઈ શકે આ બધા કારણોસર એક જ સરખો વેપાર એક અલગ અલગ દેશ સાથે નથી હોતો ભારતનો જ વ્યાપાર આફ્રિકન કન્ટ્રીઝ માટે અલગ હોય ભારતનો જ વેપાર યુરોપના દેશો માટે અલગ હોય કારણ કે કરન્સી અલગ છે બીજો મુદ્દો આવે છે કે રાષ્ટ્રીય નીતિઓ અલગ હોઈ શકે છે ડિફરન્ટ ઇન નેશનલ પોલિસીસ જેમ આપણે કહી શકીએ કે એક વખત એવું હતું કે ભારતમાં આપણે ઉત્પાદન કરવાને બદલે આપણે વસ્તુઓ બહારથી મંગાવતા વસ્તુઓ બહારથી મંગાવતા તે પછીનો તબક્કો એવો આવ્યો કે વસ્તુઓ માટે જરૂરી કેપિટલ મૂડી અથવા તો મશીનરી ભારતમાં મંગાવીએ તે પછીનો મુદ્દો એવો આવ્યો કે મશીનરીનું મશીનરીનું ઉત્પાદન પણ ભારતમાં થાય અને વસ્તુઓ પણ ભારતમાં જ બને આમ વ્યાપારના અલગ અલગ તબક્કાઓ અલગ અલગ દેશોમાં અલગ હોઈ શકે છે ઉપરાંત તે દેશની રાષ્ટ્રીય પોલિસી કઈ હોઈ શકે એનું કેપિટલિસ્ટ ઇકોનોમી છે કે સોશિયલિસ્ટ ઇકોનોમી છે તો આ બધાના આધારે વ્યાપારની નીતિઓ અલગ હોઈ શકે તે પછીનો મુદ્દો આવે છે ડિફરન્સ ઇન માર્કેટ એટલે કે બજારોમાં ભિન્નતા બજારોમાં ભિન્નતા બજારનું લક્ષણ અલગ હોઈ શકે છે બજારનો અર્થ કરવાનો અહીંયા છે લોકોની ઈચ્છાઓ અને જરૂરિયાતો જેમ કોઈ એક પ્રદેશમાં જો ગરમ પ્રદેશ હોય તો ત્યાં એર એરકન્ડિશનર્સ ફ્રિજ એ બધાનું બજાર હોઈ શકે છે પણ જો પ્રદેશ પ્રાકૃતિક રીતે રીતે જ ઠંડો હોય તો આ બધી વસ્તુઓની ત્યાં જરૂર નથી હોતી તેવી જ રીતે સામાજિક રિવાજો અલગ અલગ હોઈ શકે છે તો એ રિવાજોને આધારે બજારમાં જરૂરિયાત ઉદભવે છે કોઈક એવા રિવાજો હોઈ શકે કે જે પૂરા વિશ્વ સ્તરે એક સમાન રીતે એની જરૂરિયાત હોય તો સ્વાભાવિક છે કે એનું વિશ્વ સ્તરે બજાર હોય તેવી જ રીતે કદાચ મેડિસિન્સનું બજાર આપણે જોઈએ તો બીમારી દરેક જગ્યાએ હોય છે ઉદાહરણ એક સિમ્પલ બીમારીથી લઈ કે ધારો કે ફીવર તાવ પણ એનું કોઈ યુરોપિયન કન્ટ્રીઝમાં એના લક્ષણોને કારણો અલગ હશે તો એ દવા જે ભારતના ગરમ ગુજરાતના પ્રદેશમાં અસર કરશે તે ત્યાં નહીં કરે એટલે બજારમાં પણ ભિન્નતા હોય છે તો આ રીતે બજારોનું લક્ષણ બજારોનું સ્વરૂપ એના આધારે વેપાર અસ્તિત્વમાં આવે છે થઈ શકે અથવા વેપાર ન થઈ શકે તે પછીનો મુદ્દો આવે છે પોલિસી પોલિટિકલી ડિફરન્ટ પોલિસીસ રાજકીય વિચારસરણીઓ ઘણી વખત શુદ્ધ આર્થિક રીતે નિર્ણયો નથી લેવાતા હોતા કોઈ એક જ દેશ જ્યારે અલગ અલગ દેશો સાથે વેપારથી જોડાયેલો હોય છે ત્યારે એ ત્રણ દેશો સાથે એ દેશની બી અને સી ત્રણેય દેશો સાથેની રાજકીય નીતિઓ રાજકીય સંબંધો એના આધારે વ્યાપારની નીતિઓ અલગ અલગ બની શકે છે કોઈ એક દેશ સાથે એ જ વસ્તુ ઓછી કિંમતોમાં મળી શકતી હોય છે અથવા રાજકીય સંબંધો સારા હોવાને કારણે અલગ રીતે મળી શકતી હોય છે આમ રાજકીય વિચારસરણીઓને આધારે વ્યાપારમાં ભિન્નતા હોય છે એક જ દેશમાં વ્યાપાર કરવો અને અન્ય દેશ સાથે વ્યાપાર કરવો એમાં શું શું ભિન્નતા હોઈ શકે એ આપણે જોઈએ છીએ એક નાનું એવું ઉદાહરણ પણ જોઈ શકીએ આપણે કે ધારો કે એક જ દેશ છે પણ એના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવે છે તો એક પ્રકારની એ ઇકોનોમિક ડિસિઝન લેશે અન્ય રાજ્યોમાં એ પ્રકારનો આર્થિક નિર્ણય નહીં લેવાય ઉદાહરણ તરીકે આપણે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લઈએ તો અમુક રાજકીય પક્ષોની વિચારધારા અલગ હશે તો અન્ય રાજકીય પક્ષોની વિચારધારા અલગ હશે તો અહીંયા રાષ્ટ્રીય સ્તરે પણ જ્યાં ભિન્નતા હોઈ શકે તો આંતરરાષ્ટ્રીય સ્તરે આ રીતે ભિન્નતા હોય એ આપણે સમજી શકીએ છીએ પછીનો મુદ્દો છે ઇકોનોમિક નેશનલિઝમ રાષ્ટ્રવાદ આપણે ભારતીય રાજકીય સ્વાતંત્રતાની વાત કરીએ તો રાષ્ટ્રવાદનો વિકાસ કરીને આપણે અર્થતંત્ર મજબૂત કર્યું હતું જે સ્વદેશીનું જે સૂત્ર અપનાવેલું હતું એનો મૂળભૂત હેતુ આપણે આર્થિક રીતે મજબૂત બનીએ એનો હતો એક સરસ વાક્ય કહેવાય છે કે જ્યારે આપણે વાપાર કરીએ છીએ ત્યારે એક દેશમાંથી વસ્તુ આપણે ખરીદીએ છીએ સામે આપણે નાણાં આપીએ છીએ ત્યારે વસ્તુ તો આપણને મળે છે પણ નાણાં અન્ય દેશમાં જાય છે જો આપણે પોતાના જ દેશમાંથી વસ્તુ ખરીદીએ તો નાણાં પણ આપણી પાસે રહે અને વસ્તુ પણ આપણી પાસે રહે અન્ય એક આ અલગ અલગ વિચારધારા હોય છે આ વિચારધારા અત્યારે યોગ્ય છે કે અયોગ્ય એનો આપણે ચર્ચાનું સ્થાન નથી અહીંયા પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે વ્યાપાર કરતા હોઈએ છીએ ત્યારે વિનિમય કરાતો હોય છે પણ વ્યાપાર કરવો કે ન કરવો એ એ દેશની પોલિસી પર આધારિત છે વ્યાપાર કરવાથી એનો અસર અલગ હોઈ શકે છે વ્યાપાર કરીએ છીએ ત્યારે આપણને વસ્તુ મળે છે પણ જો આર્થિક નીતિ આપણે જોઈએ તો ઉત્પાદન રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓનું ચક્ર આ વ્યાપારથી અસ્તિત્વમાં નથી આવતું સિવાય કે સ્પેશિયલાઇઝેશન અને વિશેષીકરણ કર્યું હોય બે દેશો પરસ્પર વિનિમય કરતા હોય તો ઉત્પાદન રોજગારનું ચક્ર ચાલી શકે આપણે આગળનો મુદ્દો જોઈએ તો ટ્રેડ થિયરીઝ જે ક્લાસિકલ ઇકોનોમિસ્ટની જોઈ જેમાં જે એસ મિલ અને કમ્પેરેટિવ કોસ્ટ ડિફરન્સ એટલે કે તુલમાં તુલનાત્મક ખર્ચમાં તફાવત છે ઉત્પાદન ખર્ચમાં તફાવત છે એટલા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અસ્તિત્વમાં આવે છે એવા જે એસમિલ રિકાર્ડો એડમ સ્મિથ એવા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો અભિપ્રાય છે કે ઉત્પાદન ખર્ચ મારો મારા દેશનો ઉત્પાદન ખર્ચ કાપડના ઉત્પાદનમાં ઓછો છે ઓછા ખર્ચે આપણે કાપડ ઉત્પાદન કરી શકીએ છીએ એટલે રેડીમેડ ગાર્મેન્ટ્સ ટેક્સટાઇલ્સની બધાની ભારતમાંથી નિકાસ થાય છે પણ આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું વધારે ખર્ચે પણ ઉત્પાદન ન કરી શકીએ અથવા તો કોઈ મશીનરી છે કોઈ એવી મેડિસિન્સ છે જેના માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધારે જોઈએ એજ્યુકેશન વધારે જોઈએ સાયન્ટિફિક ખર્ચ થઈ શકે અથવા તો એવું એટમોસ્ફિયર ક્રિએટ થઈ શકે એવી લેબોરેટરીઝ વધારે જોઈએ એ બધું ઉત્પાદન કરી શકાય છે પણ એમાં ખર્ચ વધારે આવે છે તો આ ખર્ચમાં ભિન્નતા છે એટલે ભારતે કઈ વસ્તુના ઉત્પાદનમાં સ્પેશિયલાઇઝેશન કર્યું ટેક્સટાઇલ ગાર્મેન્ટ તો આ વિશેષીકરણ અને લેબર ડિવિઝન થયું તો ખર્ચમાં ભિન્નતા છે જે વસ્તુનું આપણો દેશ ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકે એનું આપણે ઉત્પાદન કરીએ છીએ આ ક્લાસિકલ વ્યૂ થયો હવે આપણે મોડર્ન વ્યૂ જોઈએ તો મોડર્ન વ્યૂ પ્રમાણે આપણે ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ એ નથી સમજાવી શકતા કે ખર્ચમાં તફાવત શા માટે છે શા માટે આપણે ટેક્સટાઇલ અથવા તો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના આધારે ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકીએ છીએ એ નથી ખબર પડતી તો આધુનિક અર્થશાસ્ત્રીઓ એ સમજાવે છે કે શા માટે ખર્ચમાં ભિન્નતા છે એમાં ખાસ એક્સરોલિનનો સાધન પરિમાણનો તફાવત ડિફરન્સ ઇન ફેક્ટર એન્ડોમેન્ટ સિદ્ધાંત પ્રચલિત છે ઉત્પાદન સાધનના પ્રમાણમાં ભિન્નતા છે એટલા માટે ઉત્પાદન ખર્ચમાં ભિન્નતા છે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટનું પ્રોડક્શન ભારતમાં ઓછા ખર્ચે એટલા માટે થઈ શકે છે કે તેને અનુકૂળ જમીન છે એ ઉત્પન્ન કરી શકાય એવા સ્કિલ્ડ તાલીમ પામેલા શ્રમિકો આપણી પાસે છે વસ્તી વધારે છે એટલે ઓછા ખર્ચે શ્રમિકો પણ મળી રહે છે ઓછા વેતને શ્રમિકો મળી રહે છે અને ક્લાઇમેટ છે આ બે કારણોને કારણે રેડીમેડ ગાર્મેન્ટ્સ હોય કે ટેક્સટાઇલનું પ્રોડક્શન કરવું ભારતમાં સસ્તું છે બીજી બાજુ આપણી પાસે એજ્યુકેશનનું એટલો ડેવલપમેન્ટ ન થયો હોય એટલી બધી આપણી પાસે કેપિટલ ન હોય એટલી બધી મૂડી ન હોય તો આપણે સાયન્ટિફિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી શકતા નથી એટલે વૈજ્ઞાનિક શોધખોળો અથવા તો એ પ્રકારનું જરૂરિયાત હોય એવી બધી વસ્તુઓ હાઈ સ્કિલ્ડ મશીનરી આપણે પ્રોડક્શન કરી શકતા નથી હવે જો કે શબ્દો બદલાવવા જોઈએ કે આપણે એ કરી શકીએ છીએ પણ શા માટે કોઈ પણ દેશ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરે છે એનું મૂળ કારણ છે કે એ વસ્તુમાં જે વસ્તુ ઉત્પાદનનું સાધન વધારે જોઈએ એ વસ્તુનું ઉત્પાદનનું સાધન વધારે પ્રમાણમાં હોય આપણે ટેક્સટાઇલમાં એટલા માટે સફળતા હાંસલ કરી છે કે ટેક્સટાઇલ એટલે કે કપાસનું ઉત્પાદન થઈ શકે એવી જમીન ભારતમાં છે હવે ધારો કે અન્ય કોઈ પણ દેશમાં આપણે ઘઉંનું ઉત્પાદન કરવું હોય કપાસનું ઉત્પાદન કરવું હોય તો પહેલાં તો એ પ્રકારની જમીન બનાવવી પડે એ પ્રકારનું ક્લાઇમેટ પ્રોડ્યુસ કરવું પડે પછી ઉત્પાદન થઈ શકે તો આ બધું કરી શકાય પણ એના માટે ઘણો ખર્ચ થાય આપણે ઘણા વૈજ્ઞાનિક શોધખોળો પછી આપણે ઘણી બધી એવા ઘણા અનુભવ કરી શકીએ છીએ કે ઇઝરાયલમાં ખેતી સફળ થાય છે પણ આ ખેતી સફળ થવા પાછળ કેટલો બધો ખર્ચ થાય છે તો અન્ય કોઈ દેશોમાં બહુ જ ન બરાબર ખર્ચના આધારે કૃષિ ઉત્પાદન સારી રીતે થઈ શકતું હોય તો અહીંયા યોગ્ય ડિસિઝન કયો કહી શકાય ગમે તેટલો ખર્ચ થાય તો પણ ઇઝરાયલમાં કૃષિ ઉત્પાદન થવું જોઈએ એ યોગ્ય છે કે જે ઇઝરાયલ પાસે ખેતી કરવી એના કરતાં અનાજ વગેરે વ્યાપારથી ખરીદવું યોગ્ય છે આપણે ખુશ થઈ શકીએ કે ચાલો આપણે એટલી બધી આગળ વધી ગયા અને વૈજ્ઞાનિક શોધખોળો કરી પણ ખર્ચની દૃષ્ટિએ જો આપણે સરખામણી કરવા જોઈએ તો એ વસ્તુનું ઉત્પાદનમાં આપણે ધ્યાન આપવું જોઈએ કે જ્યાં સાધનો આપણી પાસે છે આપણી પાસે જો પેટ્રોલિયમ પ્રોડક્શન થઈ શકે એમ ન જ હોય તો કોઈપણ રીતે આપણે કઈ રીતે વધારે ખર્ચે પણ પાઇપલાઇનથી પણ ગમે તે રીતે આપણે કેવી રીતે કહી શકીએ કે અમે પ્રોડક્શન કરીએ છીએ તો એના કરતાં એક ઉદાહરણ પણ સારું કહી શકાય કે ગુજરાતમાં જ કચ્છના પ્રદેશમાં કોલસો મળે એ પ્રકારની ખનીજો છે પણ તેમ છતાં આપણે ખ કોલસો બહારથી મંગાવીએ કોલસો બહારના દેશોમાંથી મંગાવીને આપણે ઉત્પાદન ઉર્જાનું ઉત્પાદન કરીએ ભારતમાં થર્મલ એનર્જીનું પ્રોડક્શન કરવું છે તો કોલસાની જરૂર છે તો ભારતમાંથી જ ઉત્પન્ન થતો ભારતમાં ખાણ ખનીજમાંથી જ ઉત્પન્ન થતો મળતો કોલસો યુઝ કરવો જોઈએ કે આપણે બહારના દેશમાંથી કોલસો મંગાવવો જોઈએ આ એક બહુ સરસ ઉદાહરણ છે હવે લિગ્નાઇટમાંથી જે થર્મલ પ્રોડક્શન થાય છે અહીંયા ભારતનો કોલસો એવો છે કે જેમાંથી એક યુનિટ કોલસો હોય એના એમાંથી જેટલી ઊર્જા ઉત્પન્ન થવી જોઈએ એના કરતાં બહારથી મંગાવેલા એટલે કે વિદેશ વ્યાપારને આધારે મંગાવેલા કોલસાથી વધારે ઊર્જા ઉત્પન્ન થાય છે બંને સમાન યુનિટો છે પણ એટલો જ કોલસો ઓછી ઊર્જા ઉત્પન્ન કરે છે બીજો કોલસો વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે તો આપણે અહીંયા લાગણીઓને થોડા બાજુમાં રાખીને એ જોઈએ કે એક જ સરખી ઊર્જામાં જેમાં ઓછો કોલસવો જોઈએ તો આપણે વ્યાપાર કરવો જોઈએ ઉત્પાદનના સાધનોની ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકવાની ક્ષમતાને આધારે વિશેષીકરણ થાય છે અને એના આધારે વ્યાપાર થાય છે આમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર શા માટે થાય છે તો ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ એવું કહેતા કે ઉત્પાદન ખર્ચમાં ભિન્નતા છે જે વસ્તુ ઓછા ખર્ચે ઉત્પન્ન થાય એ કોઈ પણ દેશ વધારે ઉત્પન્ન કરે છે અને જે ઉત્પાદન કરવામાં ખર્ચ વધારે થાય એ વસ્તુ અહીંયા જ ઉત્પાદન કરવા કરતાં બીજા દેશમાંથી મંગાવવી સરળ પડે છે તો આ રીતે ઉત્પાદન ખર્ચમાં ભિન્નતાને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અસ્તિત્વમાં આવે છે પણ ઉત્પાદન ખર્ચમાં ભિન્નતા શા માટે છે એવું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સમજાવી શક્યા નહીં આ વાત આધુનિક અર્થશાસ્ત્રીઓ દ્વારા થઈ મોડર્ન ઇકોનોમિસ્ટના આધારે ઉત્પાદન ખર્ચમાં ભિન્નતા એટલા માટે છે કે તે દેશમાં તે સાધન વિપુલ પ્રમાણમાં અવેલેબલ છે પુષ્કળ જમીન છે જ ખેતીલાયક છે એટલા માટે આપણે કૃષિ પ્રધાન છીએ આપણી પાસે આ જમીન ન હોત આપણી પાસે આ પ્રકારનો ક્લાઇમેટ ન હોત તો આપણે કૃષિ પ્રધાન ન હોત ભારત દેશ કૃષિ પ્રધાન એટલા માટે છે અનાજ અને એગ્રીકલ્ચર રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝનો એટલા માટે ડેવલપમેન્ટ થયું છે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કહી શકાય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી કહી શકાય ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી કહી શકાય આ બધી એગ્રીકલ્ચર બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ એટલા માટે થયું છે કે અહીં એ પ્રકારનું વાતાવરણ છે આપણે ગમે તે કરીને પ્રયોગશાળાઓમાં ખર્ચ કરીને પણ આપણે કપાસનું ઉત્પાદન કેવી રીતે કરી શકીએ તેવી જ રીતે કોઈ એક દેશમાં શ્રમિકોનું પ્રમાણ ઓછું છે આપણે ભારતીય લોકોને વિદેશોમાં રોજગાર માટે ઘણા જોઈએ છીએ ભારતના ઘણા લોકો રોજગાર માટે વિદેશોમાં જાય છે એનું કારણ છે દાખલા તરીકે યુએસએ ત્યાં સ્કિલ્ડ લેબર ઓછા છે દાખલા તરીકે ગલ્ફ કન્ટ્રીઝ ત્યાં લેબર્સ ઓછા છે એટલે એક સમાન કામ માટે જ્યાં સ્કિલ્ડ લેબરની વધારે જરૂરિયાત હોય ત્યાં એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ભારતમાંથી ઉત્પાદનના શ્રમ સાધનની ગતિશીલતા વિદેશમાં થાય છે ભારતના લોકો બહાર કામ કરવા જાય છે એનો મતલબ એ કે ભારતનો શ્રમ ગતિશીલ છે પણ અત્યારે એવું પણ થઈ શકે કે ભારતના શ્રમિકે બહાર જવાની જરૂર પડે નહીં તો એ જ કામ ભારતમાં ઉત્પાદન થઈ શકે અને એક વસ્તુનું બહાર નિકાસ થાય તો બંને બાબતોમાં વ્યાપાર અસ્તિત્વમાં આવે જ છે એક ઉદાહરણ એક આપણે લઈ શકીએ કે પહેલાં ધારો કે કોઈ સોફ્ટવેર એન્જિનિયર હોય એણે વિદેશમાં જવું પડતું અને ત્યાં જઈને પોતાની કુશળતાના આધારે રોજગાર મેળવતો પણ અત્યારે આઉટસોર્સિંગનો જે પ્રોસેસ છે તે માત્ર એક જ દેશમાં નહીં એકથી બીજા દેશમાં પણ થઈ શકે છે અને કોઈ પણ એક વ્યક્તિ પોતાના ઘરમાં બેસીને વિદેશનું કામ કરી શકે છે તો આ રીતે શ્રમિકે ત્યાં જવું અથવા શ્રમિકનું કામનું બહાર જવું બંનેમાં ટ્રેડ તો છે જ ઉત્પાદનના સાધનો એકથી બીજા દેશમાં જાય અથવા તો ઉત્પાદન એકથી બીજા દેશમાં જાય બંનેમાં વ્યાપાર અસ્તિત્વમાં આવે જ છે ડિફરન્સ એટલો છે કે બે દેશોની અથવા તો બધા દેશોની કરન્સી ચલણી નાણાંમાં તફાવત છે બધા દેશોના રીત રિવાજોમાં તફાવત છે બધા દેશ દેશોની પ્રાકૃતિક પરિસ્થિતિમાં તફાવત છે એટલા માટે આપણે ખનીજો ભારતમાં દાખલા તરીકે ગણી હોય તો પેટ્રોલિયમ કે ડાયમંડ કે ગોલ્ડ આપણે પ્રોડક્શન કરી શકીએ જ નહીં તો આ રીતે વ્યાપારમાં વિશેષીકરણ ખાસ મુદ્દો બને છે વિશેષીકરણ એ પ્રાકૃતિક પણ હોઈ શકે માનવ સર્જિત પણ હોઈ શકે આમ આંતરરાષ્ટ્રીય વ્યાપારના આપણે આ બે મુદ્દા જોયા તે પછી છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એનો તફાવત એનો ટ્રેડ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટ્રેડ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે આપણે જોયું કે કાં તો વ્યાપારમાં વસ્તુનો વેપાર થાય અથવા તો ઉત્પાદનના સાધનોનો વેપાર થાય એ મુદ્દાઓ આપણે જોયા છે આ રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું રાષ્ટ્રીય વ્યાપારથી તે ક્યાં અલગ પડે છે અને વ્યાપાર ઉદ્ભવવાના મૂળ કારણો શું છે એ આપણે ત્રણ મુદ્દાઓ જોયા રિવિઝન કરી લઈએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને રાષ્ટ્રીય વ્યાપારમાં સરહદોનો તફાવત છે સરહદ પસાર કરીને જે વ્યાપાર થાય કારણ કે રાજકીય પોલિસીઓ અલગ છે નાણાકીય નીતિ અલગ છે ચલણી નાણું અલગ છે લોકોના રીત રિવાજો અલગ છે આ બધાને કારણે વ્યાપાર અસ્તિત્વમાં આવે છે વ્યાપાર રાષ્ટ્ર અને બીજા દેશ વચ્ચે બે દેશો વચ્ચે મુખ્યત્વે ચલણી નાણું અને રાજકીય પક્ષોમાં ભિન્નતાને કારણે નિયમો અલગ પડે છે વ્યાપાર શા માટે અસ્તિત્વમાં આવે છે તો પ્રાકૃતિક સંપત્તિમાં ભિન્નતા ઉત્પાદનના સાધનોના પ્રમાણ અને ગુણવત્તામાં ભિન્નતા એ બધાને કારણે વ્યાપાર અસ્તિત્વમાં આવે છે ઉત્પાદન ખર્ચ ઓછો હોય તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે જે વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધારે આવતો હોય એ સ્થાનિકે ઉત્પાદન કરવા કરતાં એનું અલગ અલગ કારણોથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર રાષ્ટ્રીય કરતા અલગ પડે છે આંતરરાષ્ટ્રીય વ્યાપારની આ શ્રેણીમાં વ્યાપારને લગતા અલગ અલગ મુદ્દાઓ આપણે જોઈશું ત્યાં સુધી આપનો સમય શુભ રહે એવી શુભકામના થેન્ક યુ સ્વાધ્યાય ટીવી